કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ સુધ લર્નિંગ એપમાં મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે ભણી રહ્યા છીએ શાખાના હિસાબો ચાલો તો આજે નેક્સ્ટ દાખલો જોઈશું તમે કહેશો બસ આવડી ગયા બરાબર પણ આજે તમારા માટે કંઈક નવું લઈને આવી છું આ દાખલો ગણશો એટલે હમણાં જ ગૂંચવાઈ જશો ચાલો જોઈએ આવડી જશે પણ બરાબર મને ખાતરી છે તમને બધાને આવડી જશે તો કે ભારત ટ્રેડર્સ મુંબઈની એક શાખા ન્યુયોર્કમાં છે બરાબર તો કે શાખા એ તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર એકના રોજ તૈયાર કરેલું કાચું સરવૈયું નીચે મુજબ હતું કાચું સરવૈયું આપણને આપેલું છે કિંમત સામાં આપેલી છે ડોલરમાં બરાબર મુખ્ય ઓફિસ આવેલી છે તો કે ભારત ટ્રેડર્સ મુંબઈમાં છે અને એની શાખા ક્યાં છે ન્યૂયોર્કમાં એટલે આપણે ડોલરને સામાં રૂપાંતરિત કરવાનું થાય તો કે રૂપિયામાં તો કે લેણી અંડી આપેલી છે દેવાદારો લેણદારો ખરીદી વેચાણ ફર્નિચર તો કે પહેલી તારીખનું છે બરાબર એક 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 આપણું વર્ષની શરૂઆત થાય છે એક એક બે હજાર એકના રોજ અને પૂરું થાય છે દસ પાંચના રોજ ખરીદેલ અઠાવન સ્ટોક છે તો કે શરૂઆતનો છસો તેર વહીવટી ખર્ચા ભાડું અને કરવેરા ઓફિસ ખર્ચા ફર્નિચર પર ઘસારો મુખ્ય ઓફિસને મોકલેલ રોકડ સમજો

ડિસેમ્બર બે હજારથી જૂન ત્રીસ એક સુધી એક ડોલરના રૂપિયા પિસ્તાળીસ તો અહીંયા સમજવાનું છે હું લખી દઉં છું તો કે ડિસેમ્બર બે હજારથી જૂન ત્રીસ બે હજાર એક સુધીનો ભાવ આપણને આપેલો છે તો પહેલાં તો તારીખ સમજો કઈ થાય તો કે ડિસેમ્બર બે બરાબર તો બે હજાર નું જે વર્ષ છે એનો ડિસેમ્બર મહિનો પૂરો થાય પછી કયું વર્ષ શરૂ થાય બે હજાર પછી કયો વર્ષ આવે તો કે બે હજાર તો કે જાન્યુઆરી મહિનો આવશે ડિસેમ્બર પછી તો તારીખ આવશે એક બે હજાર એક ક્લિયર થાય છે એક એક બે હજાર એક અને એક બે હજાર એક મતલબ કે આપણી શરૂઆતની તારીખ તો કે એક એક બે હજાર એક થી ત્રીસ છ જૂન એટલે ત્રીસ છ બે હજાર એક બરાબર છ મહિનાનો આપણને દર આપેલો છે કેટલો એક ડોલરના રૂપિયા પિસ્તાળીસ ચાલો આગળ તો કે જુલાઈ બે હજાર એકથી અહીંયા હું લખો છું જુલાઈ બે હજાર એકથી ડિસેમ્બર બે હજાર એક સુધીનો ભાવ આપેલો છે તો આને આપણે તારીખમાં ફેરવી દઈએ એક જુલાઈ મતલબ કે એક સાત બે હજાર એકથી એકત્રીસ બાર એક સુધીનો ભાવ આપેલો છે એક ડોલરના બેતાળીસ રૂપિયા ચાલો તો કે મુંબઈ ઓફિસના ચોપડે ન્યુયોર્ક શાખાનું ખાતું રૂપિયા ચોર્યાસી હજાર એકસો અડતાળીસ ને ઉધાર બાકી બતાવતું હતું જ્યારે મુંબઈ ઓફિસે શાખાને મોકલેલી રકમ રૂપિયા પંદર હજાર નવ હતી મૂળ ફર્નિચર અને જ્યારે ખરીદવામાં આવ્યું ત્યારે હુંડિયામણનો દર એક ડોલર બરાબર રૂપિયા અડતાળીસ હતો આના સિવાય કોઈ વસ્તુ આપણને આપી નથી બે જ હુંડિયા દર છે ચાલો તો તમને આવડી ગયા છે દાખલા બરાબર તો જવાબ આપો અહીંયા શરૂનો દર કયો થશે આખરનો દર કયો થશે અને સરેરાશ દર કયો થશે વિચારો અને જવાબ આપો સરૂનો આખરનો અને સરેરાશ દર તમને ખ્યાલ છે કે રૂપાંતરિત કાચું સરવૈયા આપણે તૈયાર કરવું હોય તો ત્રણ દરની જરૂર પડે છે તમારી પાસે તો કે નથી બરાબર અહીંયા સમજવાનું છે ચાલો સમજીએ એકદમ ઈઝી છે જોજો તો આપણને છ મહિનાનો શરૂઆતનો દર આપી દીધો છે પિસ્તાળીસ અને ત્યાર પછીના છ મહિનાનો દર છે એક ડોલરના બેતાળીસ રૂપિયા બરાબર ચાલો તો મેં તમને કીધું એમ કે જે તમને કાચું સરવૈયા આપ્યું છે રૂપાંતરિત કાચું સરવૈયું બનાવવા માટે પહેલાં શું કરી લેવાનું કોપી પેસ્ટ કરી લેવાનું તો અહીંયા દોરેલું છે રૂપાંતરિત કાચું સરવાયું વિગત હુંડિયામળ દર ડોલર ઉધાર જમા અને રૂપિયામાં પણ ઉધાર જમા મેં ઓલરેડી કોપી કોપીપેસ્ટ કરીને જ રાખ્યું છે તમારા માટે બરાબર ચાલો તો હવે હુંડિયા દર નક્કી કરવાનો છે છે આપણે શું અહીંયા લેણી હુંડી લેણી હુંડી શામાં આવશે ચાલુ મિલકતમાં બરાબર ચાલુ મિલકતમાં મતલબ કે આખરનો દર મતલબ કે એકત્રીસ બાર એક એનો આખર દર થશે અહિયાં બરાબર તો કેટલા લઈશું બેતાળીસ તો અહીંયા લખો બેતાળીસ દેવાદારો પણ ચાલુ મિલકત એટલે બેતાળીસ લેણદારો તો કે એ પણ ચાલુ દેવામાં આવશે બેતાળીસ ખરીદી અને વેચાણ તો ખરીદી અને વેચાણમાં આપણે કયો દર લઈએ છીએ સરેરાશ દર તો અહીંયા પ્રશ્ન મેમ સરેરાશ દર તો આપેલો નથી શોધીએ આપેલો નથી તો તમારે શોધવો પડશે સરેરાશ દર કઈ રીતે શોધવાનો તો કે આ જે દર છે બંને દર એનો સરવાળો ભાગ્યા બે બરાબર તો કરીશું પિસ્તાળીસ વત્તા બેતાળીસ ભાગ્યા બે કરીશું પિસ્તાળીસ વત્તા બેતાળીસ ભાગ્યા બે તમારો સરેરાશ દર આવશે તેતાળીસ પોઈન્ટ પાંચ ક્લિયર તો ખરીદી અને વેચાણ બંનેમાં લઈશું તેતાળીસ પોઈન્ટ પાંચ વેચાણમાં પણ તેતાળીસ પોઈન્ટ પાંચ હવે ફર્નિચર તો જુઓ ફર્નિચરની તારીખ આપણને કઈ આપી છે શરૂઆતની એક એક બરાબર તો એનો દર કેટલો લઈશું એક ડોલરના રૂપિયા પિસ્તાળીસ તો અહીંયા લખી દઈએ પિસ્તાળીસ

થઈ ગયું આટલું આગળ જોઈએ વહીવટી ખર્ચા અહીંયા ચેક કરી લઈએ એકવાર ફર્નિચર વિશે કંઈ કીધું નથી અહીંયા તમે કીધું છે જુઓ મૂળ ફર્નિચર મૂળ ફર્નિચર મતલબ કે શરૂઆતની તારીખે તમારું જે ફર્નિચર હતું એ તો કે મૂળ ફર્નિચર અને ફિક્ચર્સ જ્યારે ખરીદવામાં આવ્યું ત્યારે હુંડિયામણનો દર એક ડોલર બરાબર રૂપિયા અડતાળીસ હતો મતલબ કે આ તમારું જે ફર્નિચર છે શરૂઆતનું બરાબર ત્યારે તમારા એક ડોલર બરાબર કેટલો ભાવ હતો અડતાળીસ તો અહીંયા આપણે કેટલા લઈશું અડતાળીસ વહીવટી ખર્ચા ભાડું કરવેરા અને ઓફિસ ખર્ચા તો એમાં આપણે કયો દર લઈએ છીએ સરેરાશ મતલબ કે તેતાલીસ પોઈન્ટ પાંચ ત્રણે ત્રણ માં આવશે ચાલો ત્યાર પછી જે ફર્નિચર પર ઘસારો તો તમે અહીંયા કહેશો કે ફર્નિચર પર ઘસારો એના પર કયો દર લેવાય તો યાદ રાખજો જ્યારે તમને આ રીતે બે અલગ અલગ ફર્નિચર આપેલા હોય તો એનો જે હુંડિયામણનો દર છે એનો સરવાળો કરવાનો અને ભાગ્યા બે મતલબ કે એનો પણ તમારે સરેરાશ દર શોધવાનો બરાબર ચાલો તો અહીંયા કેટલો છે તો કે અડતાળીસ અને બીજા ફર્નિચરનો કેટલો છે પિસ્તાળીસ તો કે અડતાળીસ વત્તા પિસ્તાળીસ ભાગ્યા બે કરીશું અડતાળીસ વત્તા પિસ્તાળીસ ભાગ્યા બે છેતાળીસ પોઈન્ટ પાંચ કેટલા આવશે ફર્નિચર પર ઘસારો તો કે છેતાળીસ પોઈન્ટ પાંચ તો અહીંયા લખી દઈશું તમે કહેશો કે મેમ આ તો નવું આવ્યું અત્યાર સુધી જેટલા પણ દાખલા કરાવ્યા તમને બધાને આવડી જ ગયા હશે પણ માની લો આ ટાઈપનો એક્ઝામમાં દાખલો પૂછાય જાય તો શું કરો તમારી ગાડી આગળ ચાલે જ નહીં તમે શું કહેશો આવીને તરત દાખલાની રકમ જ ખોટી હતી સરેરાશ દર આપેલો જ નહીં હતો આપેલો નહીં હતો તો તમારે શોધવાનો બરાબર ચાલો તો ફર્નિચર પર ગસારો તો કે છેતાળીસ પોઈન્ટ પાંચ મુખ્ય ઓફિસને મોકલે રોકડ એમાં આવશે નહીં મુખ્ય ઓફિસનું ખાતું એમાં પણ નહીં આવે હાથ પર અને બેંકમાં રોકડ તો કે ચાલુ મિલકત છે એટલે આખરનો દર બેતાળીસ ચાલો તો કે હવે મુખ્ય ઓફિસનું ખાતું છે એની બાકી લખી દઈએ વાંચીને તો અહીંયા આપણને કીધું છે કે મુંબઈ ઓફિસના ચોપડે ન્યૂયોર્ક શાખાનું ખાતું ચોર્યાસી હજાર એકસો અડતાળીસની ઉધાર બાકી બતાવતું હતું તો આપણું મુખ્ય ઓફિસનું જે ખાતું છે એની બાકી પણ કેટલી થશે તો કે ચોર્યાસી ચાલો એ જ રીતે તો કે મુખ્ય ઓફિસને મોકલે તમને કીધું છે રકમ કેટલી હતી તો કે પંદર હજાર નવ એટલે અહીંયા કેટલી આવશે મુખ્ય ઓફિસને મોકલેલી રકમ તો કે ઉધાર બાજુ પંદર હજાર નવ થઈ ગયું આટલું ચાલો હવે તો કે અહીંયા જોઈએ કે ભાગાકાર કરવાનો છે કે ગુણાકાર તો પેલા વાત કરીશું હુંડીની બરાબર કે એક ડોલરનો ભાવ કેટલો હતો તો આ તમને જે રકમ આપી છે ડોલરમાં કરતા જઈએ બેતાળીસ ગુણ્યા છસો ને એકાવન ક્યાં થશે સત્યાવીસ હજાર ત્રણસો ને બેતાળીસ ચાલો આગળ બેતાળીસ ગુણ્યા એક હજાર બસો ને સત્તાણું તો કે ચોપન હજાર ચારસો ને ચુમોતેર આગળ તેતાળીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ હજાર છસો ને સડસઠ તમારો ગુણાકાર આવે છે એક લાખ ઓગણસાહીઠ હજાર પાંચસો ચૌદ પાંચ બરાબર આપણે એક પ્લસ કરી દઈએ તો કે એક લાખ ઓગણસાહીઠ હજાર પાંચસો ને પંદર ચાલો આગળ તો કે તેતાળીસ પોઈન્ટ પાંચ ગુણ્યા છ હજાર એકસો કેટલા આવશે તો કે બે લાખ હજાર આઠસો પાંચ એમાં પણ એક પ્લસ કરીને લખીશું ડાયરેક્ટ તો કે બે લાખ હજાર આઠસો ને ઓગણત્રીસ ચાલો આગળ અડતાળીસ ગુણ્યા ત્રણસો ને કેટલા આવશે પંદર હજાર નવસો ને ચોર્યાસી ત્યાર પછી પિસ્તાળીસ ગુણ્યા અઠ્ઠાવન બે હજાર છસો ને દસ આગળ પિસ્તાળીસ ગુણ્યા છસો તેર સત્યાવીસ હજાર પાંચસો ને પંચ્યાસી આગળ તેતાળીસ પાંચ ગુણ્યા એક હજાર એમાં તમારો ગુણાકાર આવે છે છેતાળીસ હજાર પાંચસો એક પાંચ એટલે એક પ્લસ કરી દઈશું છેતાળીસ હજાર બે ચાલો આગળ તેતાળીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બાવીસ પાંચ હજાર ત્રણસો ને સાત આગળ તેતાળીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ચારસો ને તો કે ઓગણીસ હજાર ત્રેવીસ આગળ ફર્નિચર પર ઘસારો તો કે છેતાળીસ પોઈન્ટ પાંચ ગુણ્યા એટલે આવશે એક હજાર નવસો નવ્વાણું પોઈન્ટ પાંચ એટલે આપણે રાઉન્ડ ફિગર બે હજાર લઈ લઈશું આગળ હાથ પર અને બેંકમાં રોકડ તો કે બેતાળીસ ગુણ્યા બસો ને સત્તાવન બરાબર એટલે કેટલી આવશે ઉધાર બાજુ દસ હજાર સાતસો ને ચોરાણું ચાલો તો ગુણાકાર કરી દીધો હવે ટોટલ કરીશું કઈ બાજુનું ટોટલ વધારે લાગે છે ઉધાર બાજુનું ટોટલ વધારે છે બરાબર તો ટોટલ કરી સત્યાવીસ હજાર ત્રણસો બેતાળીસ પ્લસ ચોપન હજાર ચારસો ને ચુમ્મોતેર પ્લસ એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો ને પંદર વધતા પંદર હજાર નવસો ને ચોર્યાસી વધતા બે હજાર છસો દસ સત્યાવીસ હજાર પંચ્યાસી હજાર પાંચસો બે પાંચ હજાર ત્રણસો સાત ઓગણીસ હજાર નવસો ત્રેવીસ બે હજાર પંદર હજાર નવ દસ હજાર દસ હજાર સાતસો ને ચોરાણું તમારું ટોટલ આવે છે ત્રણ લાખ સત્યાસી હજાર પિસ્તાળીસ ચાલો એમાંથી જમા બાજુની વિગતો માઇનસ કરીશું માઇનસ તેર હજાર બાણું માઇનસ બે લાખ પાસઠ હજાર આઠસો ઓગણત્રીસ માઇનસ ચોર્યાસી હજાર એકસો ને અડતાળીસ તમારો હુંડિયામણનો તફાવત આવશે જમા બાજુ ત્રેવીસ હજાર ત્રણસો ને છોતેર બરાબર છે તમારો નફો કહેવાય તો અહીંયા લખીએ હુંડિયામણનો તફાવત તો અહીંયા પ્રશ્ન કે મને માન્યંત્રી પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અપાય તો કે ના ઉધાર બાકી અહીંયા આવે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ અહીંયા જમા બાકી મળે છે તો ક્યાં લખીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ બરાબર તો આ તૈયાર થઈ ગયું તમારું રૂપાંતરિત કાચું સરવાઈ હવે આના આધારે આપણે તૈયાર કરીશું વાર્ષિક હિસાબો ચાલો તો કે હવાલામાં કઈ કઈ વસ્તુ આપેલી છે એક તો આખરનો સ્ટોક છે પછી જુઓ ફર્નિચર પર ઘસારો તમારે ગણવાનો છે તો કે ના આપી જ દીધો છે બરાબર ચાલો તો પેલા આખર સ્ટોક મેં આંત્રી આપી દઈ તો કે એક તો વેપાર ખાતાની જમા બાજુ અને બીજું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા છે આખર સ્ટોક તો કે હજુ એ બાકી રહી ગયું બરાબર સાતસો ત્રણ ડોલર નો હતો બરાબર તો ઉધારમાં લખીએ સાતસો ત્રણ કયો હુંડિયામણ દર આવશે તો કે આખરનો નો મતલબ કે બેતાળીસ તો કરીશું અહીંયા બેતાળીસ ગુણ્યા સાતસો ત્રણ કેટલા આવશે તો કે ઓગત્રીસ હજાર પાંચસો છવ્વીસ ચાલો તો બંનેમાં રકમ લખી દઈશું ઓગણત્રીસ હજાર પાંચસો છવ્વીસ અહીંયા પણ ઓગણત્રીસ હજાર પાંચસો છવ્વીસ હવે કાચા સરવૈયામાં બધી એન્ટ્રીની અસર આપી દઈએ કે ચાલો તો કે લેણી હુંડી ક્યાં આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તો લેણી હુંડી છે સત્યાવીસ હજાર દેવાદારો એ પણ ક્યાં આવશે મિલકત લેણા બાજુ તો લખીએ દેવાદારો કેટલા ચોપન હજાર ચારસો ને ચુમ્મોતેર ચાલો આગળ લેણદારો લેણદારો ક્યાં આવશે મૂડી દેવા બાજુ કેટલા છે તેર હજાર છસો ને બાણ આગળ ખરીદી ખરીદી ક્યાં આવે વેપાર ખાતાની ઉધાર બાજુ કેટલી છે જુઓ એક લાખ ઓગણસાહીઠ હજાર પાંચસો ને પંચોતેર બરાબર વેચાણ કેટલું આવ્યું આપણું તો કે બે લાખ પાસઠ હજાર આઠસો ને ઓગણત્રીસ ત્યારબાદ આગળ ફર્નિચર આપેલું છે એક એક આવશે મિલકત લાણા બાજુ તો લખો ફર્નિચર એક એક કેટલું તો કે પંદર હજાર નવસો ને ત્યાર પછી ફર્નિચર કઈ તારીખનું દસ પાંચ એની કિંમત બે હજાર છસો ને દસ પછી સ્ટોક છે સરોનો તો અહીંયા આપણે લખીએ ખરીદીની ઉપર લખી દેજો તમે બરાબર સરોનો સ્ટોક કેટલો છે સત્યાવીસ હજાર પાંચસો પંચ્યાસી ચાલો ત્યાર પછી વહીવટી ખર્ચા ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો લખીએ વહીવટી ખર્ચા કેટલી કિંમત છે તો કે છેતાલીસ હજાર પાંચસો ને બે ત્યાર પછી લખીશું ભાડું અને કરવેરા એ પણ ત્યાં જ આવશે કેટલી કિંમત છે પાંચ હજાર ત્રણસો ને સાત ત્યાર પછી ઓફિસ ખર્ચા એ પણ ત્યાં જ આવશે એની કિંમત છે ઓગણીસ હજાર નવસો ને ત્રેવીસ ચાલો ફર્નિચર પર ઘસારો બે હજાર એ પણ ત્યાં જ આવશે લખીશું ફર્નિચર પર ઘસારો બે હજાર આગળ મુખ્ય ઓફિસને મોકલે રોકડ અહીંયા સમજો કે જો આપણને મુખ્ય ઓફિસ પાસેથી માલ મળ્યો હોય તો આપણે એની એન્ટ્રી ક્યાં કરીએ છીએ વેપાર ખાતાની ઉધાર બાજુ પણ અહીંયા તો મેં તમને કીધું એમ શાખા મુખ્ય ઓફિસને રોકડ મોકલે તો શાખાએ મુખ્ય ઓફિસને રોકડ મોકલેલી છે બરાબર તો એવા સંજોગોમાં તમારે એની એન્ટ્રી શું કરવાની તો કે શું તમે શાખાનું પાકું સરવૈયું બનાવો છો તો કે હા તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી લો મોકલેલ રોકડ કેટલી છે જુઓ તો કે પંદર હજાર

ચોરા ચાલો હુંડિયામણનો તફાવત તો કે જમા બાજુ એક લાઇન છોડીને લખજો હુંડિયા તફાવત ત્રેવીસ હજાર ત્રણસો ને ચાલો એન્ટ્રી આપી દીધી છે હવે ખાતા બંધ કરતા જઈશું અને કાચો નફો સુધી લાવીએ પહેલાં જમા બાજુનું ટોટલ કરીએ બે લાખ હજાર ઓગણત્રીસ પ્લસ ઓગણત્રીસ હજાર પાંચસો ને છવ્વીસ ટોટલ થયું એનું બે લાખ પંચાણું હજાર ત્રણસો ને પંચાવન એ ટોટલ આ બાજુ લખીશું બે લાખ પંચાણું હજાર ત્રણસો ને પંચાવણું અઢાર બાજુની વિગતો માઇનસ કરીશું માઇનસ એક લાખ ઓગણસાહીઠ હજાર પાંચસો પંચોતેર માઇનસ સત્યાવીસ હજાર પંચ્યાસી ફરીથી કરીએ બે લાખ પંચાણું હજાર ત્રણસો પંચાવન માઇનસ એક લાખ ઓગણસાફો આવશે એક લાખ આઠ હજાર કોઈ જગ્યાએ આપણે લખવામાં મિસ્ટેક થાય છે ખરીદી જુઓ તો ખરીદી અહીંયા ચેક કરીએ તેતાળીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ હજાર છસો ને સડસઠ બરાબર એક લાખ ઓગણસાહીઠ હજાર પાંચસો ને પંદર છે આ પાંચસો પંચોતેર નથી સુધારજો અહીંયા પાંચસો પંચોતેર નહીં પરંતુ પાંચસો પંદર છે હવે માઇનસ કરો બે લાખ પંચાણું હજાર ત્રણસો પંચાવન માઇનસ એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો પંદર માઇનસ સત્યાવીસ હજાર પાંચસો પંચ્યાસી બરાબર હવે તમારો કાચો નફો આવશે એક લાખ આઠ હજાર બસો પંચાવન તેની સામે લખી દઈશું કાચો નફો એ કાચો નફો આપણે ક્યાં લખીશું તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ તો અહીંયા લખીએ કાચો નફો એક ચાલો જમા બાજુનું ટોટલ કરીશું એક લાખ ટોટલ આવશે એક લાખ એકત્રીસ હજાર એમાંથી ઉધાર બાજુની વિગતો માઇનસ કરો માઇનસ છેતાળીસ હજાર પાંચસો બે માઇનસ પાંચ હજાર ત્રણસો સાત માઇનસ ઓગણત્રીસ હજાર નવસો ત્રેવીસ માઇનસ બે હજાર તમારો ચોખ્ખો નફો આવશે સત્તાવન હજાર ક્યાં લઈ જઈશું મુખ્ય ઓફિસ ખાતાનું ટોટલ કરીએ ચોર્યાસી હજાર એકસો અડતાળીસ વત્તા સત્તાવન હજાર આઠસો ને નવ્વાણું ટોટલ આવે છે એક લાખ બેતાલીસ હજાર સુડતાળીસ એ જ ટોટલ ઉધાર બાજુ એક લાખ બેતાળીસ હજાર સુડતાળીસ બાકી આગળ લઈ ગયા પણ એ જ આવશે ચાલો તો મુખ્ય ઓફિસની કઈ બાકી મળી તમને જમા બાજુનું ટોટલ વધારે છે એટલે જમા બાકી કહેવાય તો મૂડી દેવા બાજુ લખી દઈશું મુખ્ય ઓફિસનું ખાતું એક લાખ બેતાળીસ હજાર સુડતાળીસ હવે બંને બાજુનું ટોટલ કરવાનું તમારું ટોટલ સરખો આવવું જોઈએ તો કે તેર હજાર છસો બાણું વધતા એક લાખ બેતાળીસ હજાર સુડતાળીસ તમારું ટોટલ આવે છે એક લાખ પંચાવન હજાર સાતસો ને ઓગણચાળીસ બાજુ હું ચેક કરીએ તો કે ઓગણત્રીસ હજાર પાંચસો છવ્વીસ પ્લસ સત્યાવીસ હજાર ત્રણસો બેતાળીસ પ્લસ ચોપન હજાર ચારસો ને ચુમ્મોતેર પ્લસ પંદર હજાર પંદર હજાર નવસો ને પ્લસ બે હજાર છસો દસ પ્લસ પંદર હજાર નવ પ્લસ દસ હજાર સાતસો ને ચોરાણું આવી ગયા એક લાખ પંચાવન હજાર સાતસો ને ઓગણ અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થયો બરાબર એકદમ નવો દાખલો હતો અને માં પૂછાય એવો દાખલો છે ખાસ પ્રેક્ટિસ કરજો તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો માં ફરીથી મળીશું થેન્ક યુ